नमस्कार मित्रों, स्वागत है आप सबनु। बारमा धोरणनी अंदर चैप्टर सात संकलन आपणे भणीए छीए। आज आपणे स्वाध्याय 7.1 गणवुं छे। तेनी अंदर जो पहला दाखलानी रकम बहु सीम्पल छे। आपेल विधेयो आप्या छे आपणने, एक थी पांच दाखलाओ छे। आपेल विधेयोना प्रतिविकलित एटले के अनियत संकलित शोधवानी वात छे। पण केनी मददथी? तो के सूत्रनी मददथी नहीं, निरीक्षणनी मददथी एटले के व्याख्यानी मददथी आपणे काम करवानुं छे। एटले आपणे निरीक्षण करी अने प्रतिविकलित एटले संकलित मेळवाना छे। पेलुं विधेय आपणने आप्युं छे f(x). पेलो दाखलानी वात करीए तो f(x) छे। f(x) बराबर sin 2x। हवे sin 2x नुं प्रतिविकलित शोधवानी वात छे। प्रतिविकलित एटले अनियत संकलन शोधवानुं थाय। आवुं शोधवानुं थाय sin 2x dx। કેટલા રકમ આવી છે? નિરીક્ષણની મદદથી આ કામ કરવાનું છે। sin 2x એ કયા વિધેયનું વિકલિત છે એ શોધવાની ક્રિયા, અને પ્રતિવિકલિત એટલે કે અનિયત સંકલિત કહેવાય, અને સંકેતમાં આમ દર્શાવાય તો કેમ મળે? નિરીક્ષણની મદદથી કામ કરવાનું છે એટલે તમારે d/dx અહીંયા તમારે વિકલન, અને વિકલનનો જવાબ કેટલો આવવો જોઈએ? તો કે sin 2x। જો એક્સની સાપેક્ષ તમે આ વિધેયનું વિકલન કરો અને જવાબ sin 2x આવે તો sin 2x એ કયા વિધેયનું વિકલિત છે? તો કે આ વિધેયનું, અને શોધવાની ક્રિયાને શું કહેવાય? પ્રતિવિકલિત એટલે કે અનિયત સંકલિત। આ રીતે નિરીક્ષણની રીતથી કામ કરવાનું છે વ્યાખ્યાની મદદથી। હવે આનું વિકલન અહીંયા કયું વિધેય રાખશું તો વિકલન sin 2x થાય? તો સિમ્પલી તમે વિચારી શકો, cos 2x રાખો તો કોસનું વિકલન એક્સની સાપેક્ષ, કોસ વિધેયનું વિકલન એક્સની સાપેક્ષ, ચાલો બોલો કોસ વિધેયનું વિકલન એક્સની સાપેક્ષ માઇનસ sin x થાય, પણ અહીંયા 2x છે। cos 2x હોય તો માઇનસ sin 2x, વળી પાછું વધારાના પદનું વિકલન કરવું પડે 2x નું 2 અને x નું સાપેક્ષ 1, એટલે અહીંયા મારે એક માઇનસ નિશાની જોઈ અને 1/2 જોઈ, એટલે મારે અહીં -1/2 આગળ લખવા પડે તો આ વિધેયનું વિકલન sin 2x થાય। હા, સ્વેર અચળ c લખાય, કારણ કે c અચળનું વિકલન તો 0 જ થશે। તો જો આ વિધેય જે મેં લખ્યું છે એ વિધેયનું વિકલન તમને sin 2x મળે તો sin 2x એ કયા વિધેયનું વિકલિત છે? તો કે આ, અને શોધવાની ક્રિયાને પ્રતિવિકલિત કહેવાય। આ નિરીક્ષણની મેથડ છે, નિરીક્ષણની રીત છે। ઓકે, તમને પ્રશ્ન થાય કે આનું વિકલન આ કેમ આવે છે? જો હવે નિરીક્ષણથી મેં તો આમ ઉલટું વિચારીને લખ્યું છે, પણ વ્યવસ્થિત વિકલન કરી નાખી એક વખત તો જો બરાબરની નિશાની, હવે અહીંયા -1/2 અચળ બહાર નીકળી જાય, અને તમે અહીં લખશો d/dx કેમ વિચાર્યું છે એ હું કહું છું તમને, cos 2x આવું થાય પ્લસ d/dx c, ઓકે નો પ્રોબ્લેમ, ચાલો ઇક્વલ ટુ -1/2, હવે cos 2x નું માઇનસ sin 2x, વળી પાછું વધારાના પદનું વિકલન d/dx 2x આવું, અને અચળનું x ની સાપેક્ષ વિકલન 0, માઇનસ પ્લસ એટલે 1/2, જો sin 2x આની અંદર વાત કરીએ તો ગુણ્યા 2 અચળ 12 x નું 1 ની સાપેક્ષ વિકલન 1, આ 2 કેન્સલ, બરાબર જવાબ કેટલો ફાઇનલ થયો? sin 2x। ઓકે, જો આ વિધેયનું વિકલન sin 2x હોય તો આપણને પ્રશ્ન એવો પૂછ્યો છે કે sin 2x, હા, એનું પ્રતિવિકલિત કયો, એટલે કે sin 2x એ કયા વિધેયનું વિકલિત છે? તો કે કયા વિધેયનું વિકલિત છે? તો કે -1/2 cos 2x પ્લસ c નું। આ જે આપણે મેથડ કરી છે, આ મેથડ કરી છે એ નિરીક્ષણની મેથડ છે। નિરીક્ષણ કરી કર્યું છે કામ, વ્યાખ્યાની મદદથી કામ કર્યું છે। સિમ્પલી આપણને જો શોધવાનું કીધું હોત કે આ ઇન્ટિગ્રેશન i બરાબર સંકલન ચિહ્નની અંદર sin 2x dx, તો આપણને હવે આવડે છે આદેશની રીતથી આ દાખલો ગણ્યો તો 2x બરાબર t આદેશ લીધો તો દાખલો થઈ જાય। સીધું પ્રમેય વાપરી શકાય, જો સાઇન વિધેયનું સંકલનની વાત છે એટલે -cos 2x, x ની જગ્યાએ x + b જેવું હોય સંકલનનું સીધું સૂત્ર લગાડ્યું। આ સૂત્રની મેથડ છે, સૂત્ર અને પ્રમેયની મેથડ છે। આ અત્યારે જે પહેલાં આવડ્યા મેથડ કરી છે નિરીક્ષણની મેથડ છે, આ છે એ નિરીક્ષણની મેથડ છે, નિરીક્ષણ અથવા તો વ્યાખ્યાની મેથડ છે। ઓકે, વાત છે, આપણે બે મેથડથી કામ કરીએ, આપણને ફક્ત નિરીક્ષણની મેથડથી જ કામ કરવાનું કીધું છે, પણ બે મેથડ કરીએ તો અહીંયા શું આવે? ચાલો કહો, sin x નું સંકલન શું થાય? -cos x, પણ x ની જગ્યાએ x + b જેવું એટલે કે 2x છે। ઓકે, તો sin નું સંકલન કરી નાખો, -cos 2x છેદમાં x નો સહગુણક 2 મૂકવાનો પ્લસ c, તો જવાબ ફાઇનલી જોઈ જાય 1/2 cos 2x પ્લસ c। એક વખત સૂત્ર આવડી જાય ને પછી સૂત્રથી સંકલનના દાખલા કરવા ખૂબ સહેલા પડે, અને એટલે આપણે પહેલાં નિરીક્ષણની મેથડ શીખી લઈએ છીએ, વ્યાખ્યાની મેથડ શીખી લઈએ છીએ, પછી સૂત્ર જે ચૈણા છે, સૂત્ર જે આપણને આવડે છે એની મદદથી પણ ડાયરેક્ટ સંકલનના દાખલા ગણી શકાય, એટલું સહેલું છે। ઓકે,
હવે એ જ રીતે તમને અલગ અલગ વિધેય આપ્યા છે એ બધા જ ના પ્રતિવિકલિત એટલે કે અનિયત સંકલિત શોધવાના છે એટલે કે કયા વિધેયનું વિકલિત છે એ ક્રિયા તમારે કરવાની છે એ શોધવાનું છે ઓકે આ દૂર કરી નાખીએ છીએ અને એના પછીના વિધેયની વાત કરીએ છીએ પેલો દાખલો કમ્પ્લીટ આ નિરીક્ષણની વાત છે એ કમ્પ્લીટ ઓકે આ દૂર કરી નાખીએ બધું જ ચાલો સેકન્ડ એના પછી બીજા દાખલાની વાત કરીએ બીજો દાખલો હવે આપણને ખબર પડી ગઈ છે આપણે એફ ઓફ એક્સ બરાબર કોસ થ્રી એક્સ એનું પ્રતિવિકલિત શોધવું છે એટલે આવી રીતની વાત શોધવી છે કોસ થ્રી એક્સ ડીએક્સ કેટલા કેમ મળશે તો કે ભાઈ આમ ડી બાય ડીએક્સ અહીંયા તમે ક્યુ વિધેય રાખશો તો જવાબ તમને કોસ થ્રી એક્સ મળશે હવે વિચારી શકાય કોસ ક્યારે આવે અહીંયા તમારે સાઇન લખવું પડે સાઇન વિધેયનું વિકલન કોસ થાય એક્સ હોય તો કોસ એક્સ આવે અહીંયા કોસ થ્રી એક્સ જોઈશે એટલે સાઇન થ્રી એક્સ રાખું પાછું આનું વધારાના પદનું વિકલન કરો તો થ્રી અને એક્સનું એક્સની સાપેક્ષ વિકલન બને આગળ ત્રણ ગુણાકારમાં એ ત્રણ ગુણાકારમાં નથી તો એ વન અપોન થ્રી લખો એટલું સહેલું છે અને પ્લસ સી કરી નાખો જો આ વિધેયનું વિકલન કરો ને તો કોસ થ્રી એક્સ મળે હા મેં આના ઉપરથી આ વિચાર્યું છે જો વિચારીને આપણે લખીએ છીએ એમને નથી લખતા પછી હું વ્યવસ્થિત આમ પ્રોસેસ કરીને તમને એ વાત કરી દઉં છું ખરેખર જ થાય છે વન અપોન થ્રી હા ઉલટી વિચારવાની વાત જ આપણે નિરીક્ષણની મેથડ કહેવાય નિરીક્ષણની મેથડ જ એ છે વન અપોન થ્રી અચળ બાર ડી બાય ડી એક્સ સાઇન થ્રી એક્સ પ્લસ ડી બાય ડી એક્સ અને અહીંયા સી જો ઇક્વલ ટુ વન અપોન થ્રી સાઇન વિધેયનું વિકલન કોસ કોસ થ્રી એક્સ સાંકળ નિયમ પ્રમાણે ત્રણ અચળ બાર એક્સનું એક્સની સાપેક્ષ વિકલન વન વિકલન જાણો છો વિકલન કરું છું શીરો આ ત્રણ ત્રણ કેન્સલ જવાબ જોવો જોઈએ કોસ થ્રી એક્સ આવે છે ઓકે વાત છે તો આ વિધેયનું વિકલન આપણને કોસ થ્રી એક્સ મળ્યું ઉલટું પૂછો કોસ થ્રી એક્સ એ કયા વિધેયનું વિકલિત છે અને એને સંકેતમાં આમ લખાય એને પ્રતિવિકલન એટલે કે અનિયત સંકલન કહેવાય કયા વિધેયનું તો કે માઇ પ્લસ માઇનસ નથી પ્લસ છે વન અપોન થ્રી સાઇન થ્રી એક્સ પ્લસ સી આ નિરીક્ષણની મેથડ છે સૂત્રની મેથડ તો તમને આવડે જ છે કોઈ વાંધો નથી એ જ રીતે ત્રીજા નંબરની વાત છે આ બીજા નંબરની વાત સંપૂર્ણ સમજાઈ ગઈ છે દૂર કરી નાખીએ છીએ પછી ત્રીજા નંબરની વાત છે એ આપણે કરીએ ચાલો નંબર ત્રણ એની અંદર એફ ઓફ એક્સ બરાબર ઈ રેસ ટુ ટુ એક્સ થઈ જાય ઈ રેસ ટુ ટુ એક્સ તો શું કરશું આપણે આમ શોધવાનું કીધું છે ઓકે તો તમારે અહીંયા આવું કામ કરવું પડે વિકલન કરો જો આમ વિચારવાની વાત જ છે અને જવાબ તમને ઈ રેસ ટુ ટુ એક્સ મળવું જોઈએ થઈ જાય અહીંયા ઈ રેસ ટુ ટુ એક્સ રાખું તો ઈ રેસ ટુ એક્સનું વિકલન ઈ રેસ ટુ એક્સ થાય ઈ રેસ ટુ ટુ એક્સ હોય તો એનું વિકલન ઈ રેસ ટુ ટુ એક્સ થાય પાછું વધારાના પદનું સાંકળ નિયમ પ્રમાણે વિકલન કરવું પડે બે એક ગુણ્યા એક્સનું એક્સની સાપેક્ષ વિકલન વન એટલે આનું વિકલન કરું ને તો ટુ ઇન્ટુ ઈ રેસ ટુ ટુ એક્સ આવે જવાબ તો ઈ રેસ ટુ ટુ એક્સ છે એટલે અહીંયા આગળ વન અપોન ટુ લખવાની વાત છે તો આના ઉપરથી આમ વિચારીએ છીએ વિકલન અને આને જ પ્રતિવિકલન કહેવાય અને એટલે જ નિરીક્ષણની મેથડથી મેળવવાની વાત છે અને પ્લસ અહીંયા સી તો લખો જ કારણ કે અચળનું વિકલન તો ઝીરો હોય આનું વિકલન કરો એટલે આ જવાબ આવે પાછું મેળવવું હોય તો મેળવી શકાય બરાબર વન અપોન ટુ અચળ બાર ડી બાય ડી એક્સ ઈ રેસ ટુ ટુ એક્સ પ્લસ ડી બાય ડી એક્સ અને સી ચાલો વન અપોન ટુ ઈ રેસ ટુ ટુ એક્સનું ઈ રેસ ટુ ટુ એક્સ પાછું વધારાના પદનું વિકલન ડી બાય ડી એક્સ ટુ એક્સ ટુ અચળ બાર એક્સનું એક્સની સાપેક્ષ વિકલન વન સીધું જ હવે લખી શકીએ છીએ આ ટુ ટુ કેન્સલ બરાબર ઈ રેસ ટુ ટુ એક્સ આવે છે તો જુઓ જઈને ઈ રેસ ટુ ટુ એક્સ એ કયા વિધેયનું વિકલિત છે શોધવાની ક્રિયાને પ્રતિવિકલન કહેવાય આ વિધેયનું એટલે વન અપોન ટુ ઈ રેસ ટુ ટુ એક્સ પ્લસ સી આ જવાબ ફાઇનલ થઈ જાય છે સેમ એ જ રીતે ચોથો અને પાંચમો દાખલો ગણવાનો છે ગણીએ ચાલો આ દૂર કરી નાખીએ અત્યારે આપણે વ્યાખ્યા નિરીક્ષણની મેથડથી કામ કરીએ છીએ ઓકે હા સૂત્રની મદદથી પણ સંકલનના સીધા દાખલાઓ ગણી શકાય ચોથો દાખલો છે એટલે આપણે મેળવવાનું છે આ એ એક્સ પ્લસ બી બે ઘાત ડીએક્સ આ મેળવવાનું છે કેટલું થાય તો આપણે વિકલન ડી બાય ડીએક્સ અહીંયા ક્યુ વિધેય એવું રાખશું કે એનું વિકલન આવું થાય એ એક્સ પ્લસ બીનો સ્ક્વેર વિચારવાનું તો મારે અહીંયા એ એક્સ પ્લસ બી એની ત્રણ ઘાત લખવી પડે જો બે ઘાત લખવું તો વિકલન કરો તો ડાઉન કટ થાય બે ડાઉન થઈ જાય કટ એટલે એક ઘાત આવે મારે બે ઘાત જોઈએ છે તો આ ત્રણ ડાઉન
પછી એક ખાત કટ, ત્રણમાંથી એક કટ એટલે બે ખાત આવી ગઈ. ઓકે, ત્રણ ડાઉન થયા, અહીં ત્રણ તો છે નહીં, અહીં ગુણાકારમાં ત્રણ આવ્યા ને, મારે 1/3 લખવા પડે. ઓકે, ત્રણ ડાઉન થયા છે, એક કટ એટલે બે ખાત આવી ગઈ, ઓકે આવી જઈ છે, ત્રણ ત્રણ કેન્સલ. વળી પાછું આ વધારાના પદનું વિકલન, એક્સ પ્લસ બીનું વિકલન, પાછું એક્સ ની સાપેક્ષ એ અચળ બાર, એટલે એ બાર આવ્યા, એક્સ ની સાપેક્ષ 1 અને બીનું 0. ઓકે, એટલે સિમ્પલી વિચારી શકી કે અહીં ગુણાકારમાં એ આવે છે તો મારે અહીં છેદમાં એ લખવા પડે, જેથી કરીને એ દૂર થઈ જાય. હવે આનું તમે વિકલન કરો તો એક્સ પ્લસ બીનો સ્ક્વેર આવે, અને અહીં પ્લસ સી તો લખી શકાય, કોઈ વાંધો નથી. તો હવે તમને ખબર પડી ગઈ આનું સંકલન શું થાય, તો કે આ રેડી વાત છે, આમ વિચારવાનું છે ઉલટું. ચાલો વિકલન કરીને પાછું મેળવી લઈએ, એટલે તમને ખબર પડી જાય કે ઓકે થાય છે. જો બરાબર આમાં વિકલન આપો, એટલે કાર્ય નિયમ પ્રમાણે 1/3 એ અચળ બાર આવે, ડી બાય dx. જો હું જે મનમાં ઉલટું વિચારતો હતો ને, હવે વિકલન કરું એટલે તમને મગજમાં આવે કેવી રીતની વાત આપણે વિચારીએ છીએ, ની 3 ઘાત પ્લસ d/dx અને c. ઓકે, 1/3 એ આવી રીતની વાત છે. હવે 3 ડાઉન, આ 3 ડાઉન, એ એક્સ પ્લસ બી, 3માંથી એક કટ, પાછું વધારાના પદનું વિકલન d/dx, વધારાનું પદ થાય, એક્સની જગ્યાએ એક્સ પ્લસ બી આવે, સાકળ નિયમ, વિકલન તો તમને આવડે છે, બસ એ જ વાત છે, એક્સ પ્લસ બી અને પ્લસ અચળનું એક્સની સાપેક્ષ વિકલન 0. તો 1/3 એ બ્રેકેટ 3, આ એ એક્સ પ્લસ બી એની 2 ઘાત, અહીંયા જુઓ પાછું કાઉન્સ કરી શકાય, કાઉન્સમાં એ અચળ બાર એક્સ નું એક્સની સાપેક્ષ વિકલન 1, આ વિકલન આપીએ છીએ, એ અચળ બાર એક્સ નું એક્સની સાપેક્ષ વિકલન 1 અને બીનું 0, પાછળ તો 0 જ છે. તો 1/3 એ, અને અહીંયા હું 3 ગુણ્યા એટલે 3 એ, અને એ પ્લસ બીનો સ્ક્વેર, આમ કાઉન્સ, આ 3 એ 3 એ કેન્સલ, ફાઇનલી જવાબ આપણને મળે એ પ્લસ બી, એ એક્સ પ્લસ બી છે. ચાલો અહીંથી આગળ વધીએ, તો જુઓ તમે ઇક્વલ ટુ તમને મળશે 1/3 એ, કાઉન્સની અંદર 3 એ, અને અહીંયા શું આવશે, તો કે એ એક્સ પ્લસ બી એનો સ્ક્વેર છે, કાઉન્સ પૂરો, આ 3 એ 3 એ કેન્સલ, તો ફાઇનલી જવાબ આપણને શું મળે છે, એ એક્સ પ્લસ બીનો સ્ક્વેર. પ્રશ્ન શું છે, એ એક્સ પ્લસ બીનો સ્ક્વેર એ ક્યાં વિધેયનું વિકલિત છે, તો કે આ વિધેયનું, એને શું કહેવાય, પ્રતિવિકલિત. એટલે આનો જવાબ આપણને શું મળશે, અહીંયા એક્સ પ્લસ બીનો સ્ક્વેર dx, સંકલન ચિહ્નમાં બરાબર જવાબ આપણને આવો મળે, 1/3 એ એક્સ પ્લસ બી એની 3 ઘાત પ્લસ સી, આમ સિમ્પલી. ઓકે, આ નિરીક્ષણની મેથડથી કામ કર્યું છે. હજી એક 5મો દાખલો ગણીએ પછી આગળ વધીએ. ચાલો ચાલો નંબર 5, સંકલન ચિહ્નની અંદર sin 2x, તો હમણાં જ આપણે નિરીક્ષણની રીતે મેળવ્યું હતું, -4e^3x e^2x આપણે નિરીક્ષણની રીતે મેળવ્યું હતું, અને આમ બે ભેગા કરીને પૂછે તો કોઈ વાંધો નથી. આપણે અહીં લખવાનું છે d/dx, અને અહીંયા એક એવું વિધેય ગોતવાનું છે, જવાબ આપણને કેવો મળે, તો કે sin 2x અને -4e^3x આવો જવાબ મળે. તો સાઇન ક્યારે મળશે, અહીંયા cos 2x લખો, તો cos 2x નું વિકલન શું થાય, તો કે -sin, માઇનસ તો છે નહીં, એટલે આગળ માઇનસ લખો. આમાં વિકલન કરો એટલે વધારાના પદનું વિકલન 2 × x નું x ની સાપેક્ષ વિકલન 1, 2 આવે, દૂર કરવા માટે 1/2, ચાલો આનું વિકલન આ થઈ જશે, માઇનસ નિશાની 4 જોઈ છે, e^2x નું e^2x થાય, તો e^2x આમ લખ્યું. વિકલન કરો તો e^2x નું e^2x ને વધારાના પદનું વિકલન કરો, 3x નું પાછું વિકલન, સાકળ નિયમ પ્રમાણે થાય, 3 અને x નું x ની સાપેક્ષ 1, એટલે ગુણાકારમાં 3 જ આવશે, અહીંયા 3 નથી, અને છેદમાં 3 લખી નાખો, કામ પૂરું થઈ ગયું, પ્લસ સી. તો આ વિધેય ક્યાં વિધેયનું વિકલિત છે, તો કે આ વિધેયનું, એ શોધવાની ક્રિયાને પ્રતિવિકલિત એટલે સંકલિત કહેવાય. કમ્પ્લીટ દાખલો થઈ ગયો છે. તો આપણે દર વખતે દર્શાવીશું તો આનું વિકલન કરીએ છીએ અને આ મળે છે એની દર્શાવીએ. હું આમ જો ઉલટું તમને શીખવાડું છું, આમ ઉલટું વિચારીને એ લખવાનું શીખવાડું છું, એ એક વખત વિચારી લીધા પછી આનું વિકલન કરીને પાછું આ મેળવી દઉં છું, એટલે તમને ખબર પડે કે હું કેવી રીતના વિચારું છું, એટલે તમે એ જ રીતે વિચારી શકો, બીજું કંઈ નથી. પાછું કરીએ, ચાલો ઓકે વાત છે તમારી. ચાલો તો અહીંયા આપણે આને કાઉન્સ કરી નાખીએ, વિકલન કરો, -1/2 બહાર આવશે, d/dx cos 2x થશે. ચાલો -4/3 અચળ બાર આવશે, અને d/dx e^3x આવશે, અને +d/dx ને c,
चलो माइनस वन अपॉन टू कोस टू एक्स माइनस साइन टू एक्स पाछू साकड़ नियम प्रमाण टू एक्स करी नाखी टू अचल बार एक्स एक्स सापेक्ष विकलन वन माइनस चार छेद में त्रण ई रेस टू एक्स ई रेस टू एक्स ई रेस टू थ्री एक्स है तो ई रेस टू थ्री एक्स वधारा पदनु साकड़ नियम प्रमाण त्रण अचल बार एक्स एक्स सापेक्ष विकलन वन और अचल सी नु जीरो आ टू टू कैंसल माइनस माइनस प्लस एल अँ जवाब आवशे साइन टू एक्स ओके माइनस आ त्रण अने आ त्रण कैंसल एटले जवाब आवशे फोर ई रेस टू थ्री एक्स ओके जवाब पड़ी गया क्या विधेयन विकलित है तो क्या विधेयन एट अँ आवशे संकलन चिन्हनी अंदर साइन टू एक्स माइनस फोर ई रेस टू थ्री एक्स डीएक्स बराबर अपने जवाब मळशे माइनस वन अपॉन टू कोस टू एक्स माइनस फोर अपॉन थ्री ई रेस टू थ्री एक्स प्लस सी आज दाखला अभिनय निरीक्षण की रीत थी व्याख्या की मदद थी अपने कीधा ओके नो प्रॉब्लम हवे सीधा सूत्र की मदद थी दाखला गणवानो प्रयत्न करी प्रमाणित सूत्र जाणीए छीए प्रमेय जाणीए छीए तो राकेनी छे सदिश सात पॉइंट एक अंदर आगळ वधीए चालो छठो दाखलो छे जो तो छठा दाखला की अंदर अपन इंटीग्रेशन आई बराबर आव आप तो इंटीग्रेशन आई बराबर चार अचल बार संकलन एक साथ करव ये अपन खबर है जे शूँ थाय हाँ अचल संख्या बार ई रेस टू थ्री एक्स संकलन प्लस संकलन चिन्ह में वन डी एक्स एटले स्वेर अचड़ो बधा एक साथ मूकी सकता है स्वेर अचड़ो बधाई में सेपरेटली मूकी भेगा न करवा दाखलो मोटो न बनाव थीअरिकल पोर्सन अंदर आप जाणूत सीखाता ओके ध्यान में रखो बराबर चार ई रेस टू थ्री एक्स संकलन खास जो संकलन विकलन भेगू न थी जाव जो ई रेस टू एक्स संकलन ई रेस टू एक्स थे ई रेस टू थ्री एक्स संकलन ई रेस टू थ्री एक्स लखो छेद में त्रण प्रमेय है हाँ आ सूत्र है सूत्र अँ लखीए सूत्र आव है संकलन चिन्हनी अंदर ई रेस टू एक्स डीएक्स बराबर ई रेस टू एक्स प्लस सी प्रमाण सूत्र है जो ई रेस टू एक्स स्थाने ए एक्स प्लस बी जेवु हो तो संकलन कर नाखो ई रेस टू ए एक्स प्लस बी जैसे छेद में एक्स सहगुणक ए लखो प्लस सी आ प्रमेय की बात है साथ साथ हूँ नोट डाउन करते जाऊँ तमने मगज मरी अँ मैं ई रेस टू थ्री एक्स है ए नी जगह त्रण से बी जगह जीरो से आ व्यापक मैं लख दीधु आ प्रमेय ई रेस टू एक्स प्लस बी एक्स की जगह एक्स प्लस बी सुरेख जो हो तो संकलन करनाखो छेद में एक्स सहगुणक लखवा बात है ओके अल ई रेस टू थ्री एक्स ई रेस टू थ्री एक्स छेद में एक्स सहगुणक त्रण लिखो प्लस निशानी वन संकलन एक्स प्रमाणित सूत्र अने प्लस सी हाँ ए जाए छे सूत्र जो वन संकलन एट वन एट एक्स की जीरो घात आ बदाय आप सूत्र कराया छो डीएक्स एट एक्स की जीरो प्लस वन घातना छेद में नीचे जीरो प्लस वन प्लस एट एक्स की एक घात एट एक्स छेद में एक लखवा जरूर नहीं फाइनली आप सूत्र स्वरूप याद रखू थूँ वन संकलन एक्स थे स्वेरा चढ़ तो आए दाखिल पूरा थी गया इंटीग्रेशन आई बराबर फोर ई रेस टू थ्री एक्स अपॉन थ्री प्लस एक्स प्लस सी बस एटली बात है जो हवे ज रीते आठमा दाखला की बात आप करी है आ सूत्र दूर कर नाखी छे चलो चलो खूब सहली बात है सूत्र आवड़े एट संकलन की अंदर कहीं है ज नहीं आनी अंदर ए अचड़ बार निकल से एक्स स्क्वेर डीएक्स प्लस बी अचड़ बार निकल से एक्स डीएक्स प्लस सी अचड़ बार निकल से संकलन चिन्हनी अंदर वन डीएक्स हाँ सी गुणा एक सी थी चलो अँ आम कर सकें ए टू प्लस वन डायरेक्ट थ्री लखो तो चले छेद में टू प्लस वन प्लस बी बधाई संकलन एक साथ कर सकें घात एक हो एक प्लस एक छेद में एक प्लस एक प्लस सी और वन संकलन हम सूत्र प्रमाण एक्स हम एक वक्त अँ अचल सी आ गया है तो अँ तब के लखी सको अथवा तो अँ सी वन लखी सको ज्या चोखवट कर दियो के है ये शू है तो के स्वेर अचल से हाँ स्वेर अचल चोखवट कर नाखो अँ सी वन लखी सकें कारण के जुदो चल आप राखी सकें ओके तो फाइनली इंटीग्रेशन आई बराबर अपन शू रिजल्ट मे ए एक्स की त्रण घातना छेद में त्रण प्लस बी एक्स स्क्वेर छेद में बे प्लस सी एक्स अने प्लस के आ फाइनली आप जवाब बहुत सीम्पल सीम्पल दाखलाओ छो एक वक्त प्रमाणित सूत्र ने प्रमेय थी जाए तो बहु मजा आए संकलन में ओके नेक्स्ट एना पछी तो जुओ नवमा दाखला रकम से इंटीग्रेशन आई बराबर टू अचल बार एक्स स्क्वेर डीएक्स प्लस संकलन चिन्हनी अंदर ई रेस टू एक्स डीएक्स सीधा सूत्र लागी जाए भाई जो टू एक्स एक घात वे बे प्लस एक सीधू लखी नाखू त्रण घात छेद में एटली घात टू प्लस वन एम लखी सकें ई रेस टू एक्स संकलन ई रेस टू एक्स बधा एक साथ स्वेर अचड़ी जो एटली नानकड़ी बात है जो क्या मोटा मोटा दाखला बहुत ना दाखलाओ
चलो नेक्स्ट एना पछीनो दाखलो छे 10मो दाखलो खूब सेलो छे इंटीग्रेशन आई बराबर आवे छे वर्ग छे तो विस्तरण कर नाखो चलो विस्तरण करो एटले आपणने रिजल्ट आवुं मळशे रूट एक्स नो स्क्वेर माइनस टू इंटू रूट एक्स इंटू वन अपॉन रूट एक्स अने प्लस वन अपॉन रूट एक्स नो स्क्वेर ओके सीम्पली विस्तरण कर नाखू डीएक्स रेडी बात छे इक्वल टू फाइनली अहीं रूट एक्स नो स्क्वेर एटले एक्स माइनस टू आ बे कैंसल प्लस वन नो स्क्वेर एटले वन रूट एक्स नो स्क्वेर एटले एक्स के बाद छे डीएक्स रेडी हवे जुओ जी अहींथी संकलन करी शकाय तो के हाँ एक्स डीएक्स माइनस टू अचल बार निकली गया बे गुणा एक होय अने बे अचल बार निकली गया वन डीएक्स प्लस संकलन चिन्हनी अंदर वन अपॉन एक्स डीएक्स बधाईना सूत्र जाणो छो प्रमाणित सूत्र तैयार कर्या छे यस साची बात छे चालो आ एक्सनी केटली घात एक घात वधे एटले बे घात छेदमां बे माइनस टू वननुं संकलन एक्स प्लस वन अपॉन एक्सनो छे आपणने आवडे छे लॉग मानाकनी अंदर एक्स प्लस सी आ फाइनली तमारो आंसर आवी जाय रेडी ओके नेक्स्ट क्वेश्चन करिए चालो एना पछी 11मो प्रश्न छे इंटीग्रेशन आई बराबर भांगाकार छे भाई भांगाकारनो कार्यनियम तो संकलनमां छे नहीं संकलन माटे फक्त सरवाळानी वात छे सरवाळानो कार्यनियम छे सेपरेट संकलन आपी शकाय सरवाळामां होय तो बे विधेयો બાદબાકી માટેનો કાર્યનિયમ છે અચળ સંખ્યા બહાર નીકળી જાય ભાગાકાર અને ગુણાકારનો કાર્યનિયમની વાત નથી તો શું કરું તો એનો રસ્તો કરી નાખવાનો આ એક્સની ત્રણ ઘાતના છેદમાં એક્સ સ્ક્વેર બધાને એક્સ સ્ક્વેર સેપરેટ આપી દો અહીં આપી દે એક્સ સ્ક્વેર ત્રણે ત્રણ પદને જો આનો લસાઅ લ્યો એક્સ સ્ક્વેર તો ઉપરનું પદ જ આવે અને આપણું કામ થઈ જશે અહીં એક્સ સ્ક્વેર આપો એટલે અહીં એક્સ આવશે અહીં પાંચ આવશે કેન્સલ થઈ જાય એક્સ સ્ક્વેર અને અહીંયા માઇનસ ફોર એક્સ સ્ક્વેર છેદમાં છે તો ઉપર જાય તો એક્સની માઇનસ બે ખાત આમે લખી શકાય એટલે બધા સૂત્રો હવે લાગે જો સંકલન સંકલન ચિહ્નમાં એક્સ ડીએક્સ પ્લસ પાંચ અચળ બાર સંકલન ચિહ્નમાં વન ડીએક્સ માઇનસ ચાર અચળ બાર સંકલન ચિહ્નમાં એક્સની માઇનસ બે ખાત ડીએક્સ ઓકે સંકલનના પ્રમાણે સૂત્ર બધામાં લાગે છે આ એક ખાત છે એટલે એક્સની એક પ્લસ એક એટલે બે ખાતના છેદમાં બે પ્લસ પાંચ વનનું સંકલન એક્સ માઇનસ ફોર એક્સની માઇનસ બે પ્લસ વન છેદમાં માઇનસ બે પ્લસ વન એક ઘાત વધે છેદમાં એટલી જ ઘાત અને પછી બધાનો એક સાથે સ્ક્વેર અચડશે ફાઇનલી આન્સર તમને આવો મળશે એક્સ સ્ક્વેરના છેદમાં બે પ્લસ ફાઇવ એક્સ અહીં માઇનસ વન આવ્યું માઇનસ માઇનસ પ્લસ થઈ જશે ચાર એક્સની માઇનસ વન ઘાત પ્લસ સી હજી થોડું વ્યવસ્થિત લખવું હોય તો આમ લખાય એક્સ સ્ક્વેરના છેદમાં બે પ્લસ ફાઇવ એક્સ પ્લસ ચારના છેદમાં એક્સની એક ઘાત એટલે એક્સ ખાલી લખો તોય ચાલે પ્લસ સી આ ઇન્ટિગ્રેશન આઈ આન્સર ઓકે તો સંકલનના દાખલાની અંદર ખૂબ મજા આવે પણ આપણને પ્રમાણિત સૂત્ર પ્રમેય આવડતું હોય તો આની પ્રેક્ટિસ ખૂબ કરવી પડે મોઢે દાખલા ગણવા પડે તો ખૂબ મજાની વાત અને સહેલું ચેપ્ટર થાય પ્રેક્ટિસ ઓછી કરો ખાલી જુઓ તો ન આવડે એટલે શરત કઈ છે દાખલા મોઢે ગણવા પ્રમાણિત સૂત્રો અને પ્રમેય ખાસ તૈયાર કરી લેવા ઓકે નંબર 12 એના પછીના 12મા દાખલાની વાત ઇન્ટિગ્રેશન આઈ બરાબર સેમ કોન્સેપ્ટ આની જેમ જ આમ રૂટ એક્સ રૂટ એક્સ એટલે એક્સની એક દુત્યાંશ ઘાત થાય એક્સની ત્રણ ઘાત પ્લસ થ્રી એક્સ અહીં લખીને હોય તો એક ઘાત પ્લસ ચાર અને રૂટ એક્સ એટલે એક્સની એક દુત્યાંશ ઘાત થાય હા અને આને સેપરેટ આપી દઈ એક દુત્યાંશ ઘાતને કોઈ વાંધો નથી ચાલો હા સેપરેટ આપી દઈ તો આપણે શું કરી શકાય તો કે સંકલન ચિહ્નની અંદર એક્સની ત્રણ ઘાતના છેદમાં હા સંકલન ચિહ્નની અંદર એક્સની ત્રણ ઘાતના છેદમાં એક્સની એક દુત્યાંશ ઘાત પ્લસ થ્રી એક્સના છેદમાં એક્સની એક દુત્યાંશ ઘાત પ્લસ ચારના છેદમાં એક્સની એક દુત્યાંશ ઘાત રૂટ એક્સ આવી રીતના લખી શકાય છે નો પ્રોબ્લેમ હવે આધાર સરખા હોય તો ઘાતની બાદબાકી થાય એટલે થ્રી માઇનસ વન અપોન ટુ થશે એક્સની ઘાતમાં થ્રી માઇનસ વન અપોન ટુ પ્લસ અહીંયા થ્રી ઇન્ટુ એક્સ વન એક ઘાત હોય વન માઇનસ વન અપોન ટુ પ્લસ ફોર અને એક્સની માઇનસ વન અપોન ટુ બેઝિક બેઝિક સાદુરૂપ છે બીજું કાંઈ નથી હજી સંકલન કરી શકાય એમ છે એવા સ્ટેપની અંદર ફરી જાય એમ છે એક્સ સંકલન બધાને આપી દઈએ છીએ ઉપર સાદુરૂપે આપી દઈએ બે સ્ટેપ ભેગા કરીએ છીએ બે લસાલ્યો લે ત્રણ ગુણ્યા બે લે છ છમાંથી એક બાદ થાય એટલે પાંચના છેદમાં બે આવે ડી એક્સ પ્લસ ત્રણ અચળ બાર એક્સ અહીં બે લસાલ્યો લે બે બેમાંથી એક બાદ થાય એટલે વન અપોન ટુ ડી એક્સ પ્લસ ફોર અચળ બાર નીકળે એક્સની માઇનસ વન અપોન ટુ ઘાત ડી એક્સ સાદુરૂપે આપી દીધું અને સંકલનનો સરવાળાનો કાર્યનિયમ વાપરી નાખો અચળ સંખ્યા બહાર નીકળે એનો કાર્યનિયમ વાપરી નાખો ઓકે સંકલન કરી નાખીએ હવે બધાય થઈ જાય એમ છે સંકલન એક્સ
फाइव बाय टू प्लस वन एकात वधे छेद में फाइव बाय टू प्लस वन लखवी पड़े। ओके प्लस थ्री इंटू एक्स वन अपॉन टू प्लस वन नीचे पण वन अपॉन टू प्लस वन प्लस फोर एक्स माइनस वन अपॉन टू प्लस वन नीचे माइनस वन अपॉन टू प्लस वन अने बधा नो स्क्वेर अचल सी। चलो सादरूप आपी दियो अहीं केटलो आवशे लसा एक्स पछी ऊपर घात में लसा केटलो आवशे बे लसा आवशे बे सामे गुणाय बे एकू बे पांच ने बे सात सातना छेद में बे नीचे सातना छेद में बे आवे तो छेदनो छेद अंश में नीचे सातना छेद में बे आवे छेदनो छेद अंश में बेना छेद में सात आम लखी हगे सीधू ज आवड़े भाई अहीं सातना छेद में बे बे छेदना छेद में छे त्यांथी अंश में लखी नाखो बेना छेद में सात अहीं जुओ जी ने प्लस त्रण इंटू एक्स घात में बे लसा लियो बे एकू बे ने एक त्रण अहीं त्रणना छेद में बे आम छेदनो छेद अंश में लखाई बे ना त्रण त्रण तो कैंसल थाय प्लस चार आ माइनस वन अपॉन टू प्लस वन है एटले सादरूप आपी दी थी कहीं वांधो नहीं इंटू एक्स की घात बे लसा लियो बे एकू बे माइनस एक वन अपॉन टू नीचे वन अपॉन टू आए अने प्लस सी। ओके तो फाइनली आंसर आपने शूँ मे फाइनली आंसर आव मे बेना छेद में सात एक्स नी सेवन बाय टू घात प्लस छेदनो छेद अंश में बे एक्स की घात के थ्री बाय टू। ओके अने प्लस आ बे छेदनो छेद अंश में आठ एक्स की वन अपॉन टू घात है रूट एक्स प्लस सी। हाँ देखाई एवं वांधो नहीं आनु बेसिक सादरूप है बीजू कहीं नहीं टू अपॉन सेवन एक्स की सेवन बाय टू घात प्लस टू एक्स की थ्री बाय टू घात प्लस एट रूट एक्स प्लस सी फाइनल आंसर। ओके सेम मेथड थी थी नेक्स्ट दाखिल गणिए चलो जो आम एक्स माइनस वन है तो सीस्टम तो सरखी है पर अँ एक्स माइनस वन स्वतंत्र आपो तो छेद न उड़े एक्स की त्रण घात छेद में एक्स माइनस वन एक्स स्क्वेर छेद में एक्स माइनस वन एक्स छेद में एक्स माइनस वन ने वन छेद में एक्स माइनस वन तकलीफ वालू है भाई आगना बे दाखला मजा आती थी पर आम देना मजा आ थोड़ूक विचारो जो रकम में खास संकलन दाखला में एमने नहीं गणवा मंडवानु भाई विचारवा पेला रकम जोवानी बे वक्त शूँ कहवा माँगे ये जोवानू तो आनी अंदर एक्स माइनस वन नू मारे काम तमाम करव पड़े तो ऊपर जो एक्स स्क्वेर कॉमन निकले पहला बे स्टेप में पर अँ एक्स माइनस वन आए आ बे स्टेप में माइनस वन नहीं प्लस वन कॉमन काटो प्लस वन कॉमन काटो तो एक्स माइनस वन तो है और छेद में एक्स माइनस वन है जोजो के सहलू थे थोड़ूक विचारवानी बात है बराबर हवे आमांथी एक्स माइनस वन उपर आव्यो एक्स माइनस वन आखो कॉमन पाछळ आवशे एक्स स्क्वेर प्लस वन नीचे एक्स माइनस वन है डीएक्स आ एक्स माइनस वन कट अल अँ फाइनली एक्स स्क्वेर प्लस वन डीएक्स अपन आए हम आ संकलन तो बदाज करी शक एक्स स्क्वेर डीएक्स प्लस वन डीएक्स जो के सरस थी गयु एक घात वधी जाए त्रण घात वन एक्स प्लस सी आटलो सहेलो दाखलो अट्ले कहूँ छू संकलन दाखला अंदर रकम पहला जोवानी विचारवानी पछी एप्लिकेशन बेज में जावानी। ओके नेक्स्ट क्वेश्चन करिए चलो चौदमो प्रश्न है इंटीग्रेशन आई बराबर आम तो सीम्पली अपन खबर है वन माइनस एक्स रूट एक्स है गुणाकार में न कर सकें काम रूट एक्स एक्स की वन अपॉन टू घात लखी हमें गुणी नाखी अंदर अरे एक साथ गुणाई तो एक्स की वन अपॉन टू घात माइनस एक्स साथ गुणाई तो आधार सरखा हो तो घातनो सरवाड़ो वन प्लस वन अपॉन टू आवो आए सीम्पली गुणाकार करो आ एक्स की वन अपॉन टू गुणाकार वन साथ पची एक्स साथ तो संकलन चिन्ह में एक्स की वन अपॉन टू घात माइनस एक्स की टू लसा बे प्लस एक एट त्रण हवे आ संकलन तो तमने बधाने आवड़े एम से भाई एक्स की वन अपॉन टू घात प्लस वन छेद में वन अपॉन टू प्लस वन माइनस एक्स अँ थ्री बाय टू प्लस वन अने छेद में थ्री बाय टू प्लस वन अने प्लस सी आ रीतनी बात है। ओके एक्स बे लसा लियो बे एकू बे ने एक त्रण नीचे त्रणना छेद में बे आवशे माइनस एक्स बे लसा बे अने त्रण पांच अँ पांचना छेद में बे आवशे प्लस सी जो छेदनो छेद अंश में जाए बेना छेद में त्रण एक्स की थ्री बाय टू खात माइनस बेना छेद में पांच छेदनो छेद पाचो अंश में एक्स पांचना छेद में बे खात ने प्लस सी आवी रीतनी बात है सीम्पली दाखलो है। ओके पंदरमो दाखलो सेम कॉन्सेप्ट थी थाय सेम कॉन्सेप्ट थी थाय जो पांचवा दाखलानी अंदर शूँ बात है तो कि इंटीग्रेशन आई बराबर आम रूट एक्स अंदर गुणाकार करवानो छे रूट एक्स एट एक्स की एक दुतीयांश घात थे थ्री एक्स स्क्वेर प्लस टू एक्स प्लस थ्री डीएक्स। ओके चलो इक्वल टू थ्री एक्स स्क्वेर गुणा एक्स की वन अपॉन टू घात आधार सरखा हो तो घातनो सरवाड़ो आम ज कर नाखू छू सीधू टू प्लस वन अपॉन टू प्लस टू एक्स की एक घात है प्लस वन अपॉन टू
ओके प्लस थ्री एक्स नी वन अपॉन टू घात सीम्पली गुणाकार तो आवड़े एवं याद है। चलो त्रण संकलन माटे कार्यनियम वापरी नाखी ऊपर सादुरूप पण आपी दईए बे साथे साथ एक्स बे लसा बे गुणा बे चार प्लस एक एटले पांचना छेदमां बे डी एक्स प्लस टू संकलन चिन्ह में एक्स पाछू लसा बे बे कू बे ने एक त्रण डी एक्स पछी त्रण एक्स नी वन अपॉन टू घात एमां तो कंई सादुरूप छे ज नहीं। ओके हवे संकलन करीए छीए अने साथे एक साथे स्वेर अचळ सी मूकशुं। संकलन करो एटले त्रण एक्स नी फाइव बाय टू घात प्लस वन छेदमा ई ज आवशे फाइव बाय टू प्लस वन प्लस टू एक्स नी थ्री बाय टू प्लस वन ने छेदमा पाछू थ्री बाय टू प्लस वन ओके प्लस थ्री एक्स नी वन अपॉन टू प्लस वन छेदमा ई ज आवशे वन अपॉन टू प्लस वन अने स्वेर अचळ सी। ओके तो चलो सादुरूप पाछू थ्री एक्स बे लसा बे एकू बे ने पाँच सात ने अहीं पाछू सातना छेदमा बे आवशे प्लस बे छे एक्स बे लसा बे एकू बे ने त्रण एटले पाँचना छेदमा बे प्लस त्रण एक्स अहीं पाछो बे लसा बे एकू बे ने एक त्रण एटले ત્રણના છેદમાં બે ખાત અને નીચે ત્રણના છેદમાં બે છે પ્લસ સી। ચાલો સાદુરૂપ આપો છેદનો છેદ અંશમાં ત્રણ દુ છ ને આ ત્રણ દુ છ ગુણાકારની અંદર એક્સની સાતના છેદમાં બે ખાત અને આ સાત તો છેદમાં છે જ બે ગુણ્યા બે કારણ કે છેદનો છેદ અંશમાં એટલે ચાર અને છેદમાં પાંચ એક્સની ફાઇવ બાય ટુ ખાત પ્લસ અહીંયા ત્રણ ત્રણ કેન્સલ છેદનો છેદ અંશમાં એટલે ટુ એક્સની થ્રી બાય ટુ ખાત પ્લસ સી। આ ફાઇનલ આન્સર આપણો ગુણાકાર કરી અને સિમ્પલ સંકલનના પ્રમાણે સૂત્રો છે બીજું કાંઈ નથી। ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ ચાલો તો એની અંદર સોળમો પ્રશ્ન છે ઇન્ટિગ્રેશન આઈ બરાબર તો આની અંદર જો ટુ અચળ બાર નીકળી જાય છે એક્સ ડીએક્સ માઇનસ ત્રણ સંકલન ચિહ્નની અંદર કોસ ડીએક્સ ઓકે પ્લસ સંકલન ચિહ્નમાં ઈ રેસ ટુ એક્સ ડીએક્સ શું વાત છે એટલો સહેલો દાખલો બધા સૂત્ર લાગે ટુ એક્સની એક ખાત હોય તો એક ખાત વધે એટલે સ્ક્વેરના છેદમાં થ્રી કોસ એક્સનું સંકલન ચાલો કહો કોસ એક્સનું સંકલન સાઇન એક્સ પ્લસ આવશે હા પ્લસ ઈ રેસ ટુ એક્સનું સંકલન ઈ રેસ ટુ એક્સ પ્લસ ઓવર આ ટુ ટુ કેન્સલ ફાઇનલી લખો તો આમ એક્સ સ્ક્વેર માઇનસ થ્રી સાઇન એક્સ પ્લસ ઈ રેસ ટુ એક્સ પ્લસ સી આ જવાબ આપણને મળી ગયો। ઓકે આ દાખલાની વાત કરીએ ગુણી નાખીએ સેક એક્સ ગુણ્યા સેક એક્સ એટલે સેક સ્ક્વેર એક્સ પ્લસ અહીંયા આવશે સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ સેક એક્સનો અંદર ગુણાકાર કર્યો છે સેપરેટ આપી દઈએ સંકલન ચિહ્નની અંદર સેક સ્ક્વેર એક્સ ડીએક્સ પ્લસ સંકલન ચિહ્નની અંદર સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ ડીએક્સ આવી વાત છે તો જો સેક સ્ક્વેર એક્સનું પ્રમાણિત સૂત્ર છે સેક સ્ક્વેર એક્સનું સંકલન થાય ટેન એક્સ અને સેક એક્સ ઇન્ટુ ટેન એક્સનું સંકલન થાય સેક એક્સ સ્વેર અચળ સીધો છે જ ઇન્ટિગ્રેશન આઈ આ જવાબ આવી ગયો છે ને સહેલું સહેલું। ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ ચાલો આવી રીતના ભાગાકારમાં છે તો સેક સ્ક્વેર એટલે વન અપોન કોસ સ્ક્વેર એક્સ કોસેક સ્ક્વેર એક્સ એટલે વન અપોન સાઇન સ્ક્વેર એક્સ ડીએક્સ બેઝિક ત્રિકોણમિતિના સૂત્રો છેદનો છેદ અંશમાં જ આવશે એટલે અહીંયા આવશે સાઇન સ્ક્વેર એક્સ અને નીચે છેદમાં આવશે કોસ સ્ક્વેર એક્સ આ છેદનો છેદ અંશમાં જઈને અંશનો છેદ છેદમાં આવશે તો સાઇન સ્ક્વેર એક્સના છેદમાં કોસ સ્ક્વેર એક્સ એટલે શું થાય તો કે ટેન સ્ક્વેર એક્સ હવે ટેન સ્ક્વેર એક્સ છે ને એનું સંકલનનું પ્રમાણિત સૂત્ર નથી કાંઈ વાંધો નહીં નિત્યસમ છે નિત્યસમ છે નિત્યસમ જાણીએ છીએ એના પ્રમાણે કામ કરી શકાય શું નિત્યસમ જાણીએ તો કે વન પ્લસ ટેન સ્ક્વેર થીટા બરાબર સેક સ્ક્વેર થીટા આ નિત્યસમ જાણી છે આની મદદથી તમે ટેન સ્ક્વેર થીટાને કરતાં બનાવો તો સેક સ્ક્વેર થીટા માઇનસ વન થાય તો ચાલો હવે આ પ્રમાણે કામ થઈ શકશે ટેન સ્ક્વેર થીટા બરાબર સેક સ્ક્વેર થીટા માઇનસ વન છે તો અહીંયા ટેન સ્ક્વેર એક્સ છે તો તમે શું લખી શકો સેક સ્ક્વેર એક્સ માઇનસ વન ડીએક્સ હા સેમ કોટ સ્ક્વેર માટે પણ થાય કોટ સ્ક્વેર એક્સ હોય તો કોસેક સ્ક્વેર એક્સ માઇનસ વન નિત્યસમ લગાડીને પછી કામ કરવાનો ફાયદો શું થાય કે જો સેક સ્ક્વેર એક્સ ડીએક્સ સંકલન માટે બાદબાકીનો કાર્ય નિયમ છે વન ડીએક્સ બરાબર સેક સ્ક્વેર એક્સનું પાછું સંકલન થાય ટેન એક્સ અને વનનું થાય એક્સ પ્લસ સ્ક્વેર અચળ સી તો સંકલન કરી શકું એ પ્રકારના સ્વરૂપમાં ફરી ગયું
कोट स्क्वेर एक्स होत तो कोस एक्स स्क्वेर एक्स माइनस वन नित्य संघनो सहारो लईने काम करवू पड़त। एटले सौथी पहेलू काम संकलननी अंदर मगजमां राखजो प्रमाणित सूत्र आवड़ो जोईए, प्रमेय आवड़ो जोईए, तो ज दाखलानी अंदर तमे आगळ विचारी शकशो। ખાસમ ખાસ તૈયાર કરી નાખજો હજી જે જે પ્રમાણિત સૂત્રો છે, જો અહીં સેક્સ સ્ક્વેર એક્સનું આપણને સંકલન ટેન એક્સ છે એ આપણને આવડવું જોઈએ, ઓકે, કઈ રીતે આવ્યા સાબિતી શું એ આપણે વિડીયો લેક્ચરની અંદર મૂકેલું છે અને તમે જોયું છે, પણ એ આપણને હવે પરફેક્ટલી આપણને ખબર પડી જવી જોઈએ, ઓકે। નેક્સ્ટ ક્વેશ્ચન છે, 20મો પ્રશ્ન છે, ચાલો 20મા પ્રશ્નની અંદર ઇન્ટિગ્રેશન આઈ બરાબર આપી દો, બેના છેદમાં કોસ સ્ક્વેર એક્સ સ્વતંત્ર આપી દો, કોસ સ્ક્વેર એક્સને માઇનસ ત્રણ साइन एक्स ना छेद में कोस्क्वेर एक्स, ओके डीएक्स जो हम संकलन चिन्ह में टू वन अपॉन कोस स्क्वेर एक्स अले सेक्स स्क्वेर एक्स थाय अले टू इंटू सेक्स स्क्वेर एक्स, हालो एनु संकलन थई जशे चिंता की बात नहीं, माइनस थ्री अहीं सरस काम करी शकाय, शुं करी शकाय, एकना छेद में कोस एक्स इंटू अँ लखी शकाय साइन एक्सना छेद में कोस एक्स, आ कोस एक्स विना कोस एक्स अले कोस स्क्वेर एक्स थी गया, एक स्टेप हजी लखी टू संकलन चिन्हनी अंदर सेक्स स्क्वेर एक्स डीएक्स, संकलन माटे कार्यनियम बे अचड़ बार, हवे अहीं त्रण अचड़ बार संकलन चिन्हनी निशानी अहीं सादरूपे आपता जाए, भेगू वन अपॉन कोस एटले सेक एक्स थाय इंटू साइनना छेद में कोस एटले टेन एक्स थाय, अने फायदो शुं थशे टू सेक्स स्क्वेर एक्सनुं संकलन टेन एक्स छे, माइनस थ्री छेद सेक एक्स इंटू टेन एक्सनुं संकलन सेक एक्स छे, प्रमाणित सूत्र छे प्लस सी, आ संकलन थई गयुं छे ने सहेलुं, ओके। नेक्स्ट क्वेश्चन करिए, चलो तो जो रूट एक्स प्लस वन अपॉन रूट एक्सन प्रतिविकलन एट संकलन थे प्रतिविकलन एट प्रतिविकलित मेड़वा रूट एक्स प्लस वन अपॉन रूट एक्स, चार ऑप्शन तो तमने आप मेड़वा, चलो मेड़ो तो एक्स की वन अपॉन टू घात प्लस वन अपॉन एक्स की वन अपॉन टू घात, चलो हजी थोड़क सादरूप आप दी आते एक्स की वन अपॉन टू घात डीएक्स प्लस संकलन में आ वन अपॉन एक्स की वन अपॉन टू घात से ऊपर जाए तो माइनस वन अपॉन टू थी अने सेपरेटली संकलन आपी दीधा कार्यनियम प्रमाण सादरूप आप पी संकलन थी शक स्वरूप में से वन अपॉन टू प्लस वन प्रमाणित सूत्र प्रमाण छेद में वन अपॉन टू प्लस वन प्लस एक्स की माइनस वन अपॉन टू प्लस वन एक घात वे छेद में पाची ईज घात लखी पड़े आम अने प्लस सी, ओके। चलो सादरूप आपी दी इंटीग्रेशन आई बराबर एक्स की घात के थे बे लसालियों बे कू बे प्लस एक एट त्रण नीचे त्रणना छेद में बे प्लस एक्स की घात के थे पाचा बे लसालियों बे कू बे माइनस एक एकना छेद में बे नीचे ईज थे आदरूप आप तो वन अपॉन टू प्लस सी, चलो हजी सादरूप छेदनों छेदंश में अट टू बाय थ्री एक्स की थ्री बाय टू घात प्लस छेदनों छेदंश में अट टू एक्स की वन अपॉन टू घात प्लस सी, चलो शोधो क्यों आवे जवाब वन अपॉन थ्री तो है ज नहीं टू बाय थ्री टू बाय थ्री एक्स की टू बाय थ्री घात नहीं थ्री बाय टू घात है आलो आए सी पछी अहीं गुणाकार में बे इंटू एक्स की वन अपॉन टू घात सी आए डी अंदर टू बाय थ्री एक्स की थ्री बाय टू घात प्लस वन अपॉन टू नहीं आता, ओके फाइनली जवाब सी ज मे, ओके प्रतिविकलित मेड़वा बीजू कहीं नहीं, ओके। नेक्स्ट क्वेश्चन करिए, चलो एनी अंदर जो 22मो क्वेश्चन है डी बाय डीएक्स अपने आप डी बाय डीएक्स एफ ऑफ एक्स बराबर फोर एक्सनी त्रण घात माइनस थ्री अपॉन एक्सनी चार घात एफ ऑफ टू बराबर जीरो हो तो एफ ऑफ एक्स शोधवाना था आम बदत एफ ऑफ एक्स शोधवा तो विकलन है तो प्रतिविकलित लीए एक बीजा व्यस्त क्रियाओ है बने बाजू आ विकलन पर पाछ संकलन लीए डी बाय डीएक्स एफ ऑफ एक्स चलो डीएक्स बराबर जो आ बाजू संकलन लीधु डी बाय डीएक्स एफ ऑफ एक्स तो आ बाजू संकलन लियो फोर एक्स की त्रण घात माइनस थ्री अपॉन एक्स की चार घात रेडी संकलन आ बाजू संकलन हवे बधा नु संकलन एक साथ करव बधा नो सागम टेस स्वेर अचर मोकलवानी बात है लखवानी बात है रेडी शा माटे आमाथी તમે બાદ આવો એટલે સ્વેરચળ લખવો પડે આનું સાદરૂપ આપો તો સ્વેરચળ પછી બધા સ્વેરચળને ભેગા કરવા શા માટે દાખલો લાંબો બનાવવો ઓકે નો પ્રોબ્લેમ તો હવે સ્થિતિ શું થાય સંકલન હજી એમ ન છેલ્લે એક સાથે કરશું સંકલન બધાને ડીએક્સ ચાર અચળ બાર એક્સની ત્રણ ઘાત ડીએક્સ માઇનસ ત્રણ અચળ બાર એક્સ વન અપોન એક્સની ચાર ઘાત ઉપર જાય એટલે માઇનસ ચાર ઘાત ડીએક્સ
હવે આનું સંકલન થયા કેમ છે? તો કે હા, કારણ કે વિકલન ઉપર સંકલન લીધું એટલે પ્રતિવિકલન એટલે સંકલન કહેવાય. દૂર થઈ જાય એફ ઓફ એક્સ પ્લસ સી આવે, આનું સંકલન થઈ શકે. અહીંયા એક્સની ચાર ઘાતના છેદમાં ચાર પ્લસ સી વન લખો, અહીંયા થઈ શકે. ઓકે, તો આનું સંકલન કરી નાખી, આનું સંકલન કરી નાખી, આનું સંકલન કરી નાખી, પણ સ્વેર અચળ બેમાંથી કોઈ પણ એક બાજુ જ મૂકીએ અને વ્યાપક સ્વેર અચળ સી મૂકીએ. ઓકે, તો મારે અહીંયા તમે વિકલન ઉપર સંકલન લ્યો તો એફ ઓફ એક્સ, જો તમારે અહીંયા પ્લસ સી લખવું હોય તો કંઈ વાંધો નથી, તો પાછળ પ્લસ સી લખવાની જરૂર નથી. અહીંયા નથી લખતા તો અહીંયા પ્લસ સી લખજો. વિકલન ઉપર સંકલન લીધી એટલે એફ ઓફ એક્સ પ્લસ સી આવશે સ્વેર અચળ. અહીંયા ચાર, આનું સંકલન કરી નાખી, એક્સની ત્રણ પ્લસ એક છેદમાં ત્રણ પ્લસ એક માઇનસ ત્રણ, એક્સની માઇનસ ચાર પ્લસ વન છેદમાં માઇનસ ચાર પ્લસ વન, આવી રીતની વાત છે. પાછું અહીંયા પ્લસ સી વન લખો, પછી આને લઈ જાઉં, પછી ભેગું કરીને પાછો સ્વેર અચળ કયો, અહીંયા સી વન કયો, અહીંયા સી ટુ કયો, પાછું ભેગું કરીને સ્વેર અચળ સી કયો, જરૂર નથી, અહીંયા સી લખ્યું છે ચાલશે, એવી વાત લખવાની જરૂર નથી. કારણ કે છેલ્લે અંતે તો પાછું તમારે બધાને ભેગું કરીને સ્વેર અચળ સી જ કહેવાનું થાય. શા માટે સ્ટેપ વધારવા? બધાય સંકલન એક સાથે કરીએ છીએ તો બધાનો એક સાથે સ્વેર અચળ સી અહીં લખી શકાય. સાદુરૂપ આપી દો, ચાલો જો એફ ઓફ એક્સ પ્લસ સી બરાબર ચાર, અહીં ત્રણ પ્લસ એક એટલે ચાર થાય ને, તો એ ચાર ચાર કેન્સલ જ કરો ને ભાઈ, એક્સની ચાર ઘાત આવે છે. ઓકે, માઇનસ ત્રણ, એક્સની માઇનસ ત્રણ ઘાત અને નીચે માઇનસ ત્રણ થાય. ઓકે, આ ત્રણ ત્રણ અહીં કેન્સલ કરો તો આપણને શું મળે? જો એફ ઓફ એક્સ પ્લસ સી, એફ ઓફ એક્સ પ્લસ સી બરાબર એક્સની ચાર ઘાત, અહીંયા માઇનસ છે, આ માઇનસ 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 પ્લસ એક્સની માઇનસ ત્રણ ઘાત. હજી થોડુંક વ્યવસ્થિત લખો ને ભાઈ, એફ ઓફ એક્સ પ્લસ સી બરાબર એક્સની ચાર ઘાત પ્લસ વન અપોન એક્સની ત્રણ ઘાત. આ નંબર વન આપી દો. હવે સ્વેર અચળ સીની કિંમત એની અંદર જવાબમાં આપી છે, તો એફ ઓફ ટુ બરાબર ઝીરો આપ્યા છે. હવે એફ ઓફ ટુ બરાબર ઝીરો છે, એફ ઓફ ટુ બરાબર ઝીરો છે, આ છે. તો સમીકરણ એકમાં એક્સ બરાબર બે મૂકી દો, સમીકરણ એકની અંદર એક્સ બરાબર બે મૂકી દો, એફ ઓફ ટુ પ્લસ સી બરાબર એક્સની જગ્યાએ બે મૂકીએ છીએ સમીકરણ એકમાં, બેની ચાર ઘાત પ્લસ એકના છેદમાં બેની ત્રણ ઘાત. એફ ઓફ ટુ એટલે તો ઝીરો છે, સી બેની ચાર ઘાત બે ગુણ્યા બે ગુણ્યા બે એમ ચાર વખત, બે દુ ચાર દુ આઠ દુ સોળ પ્લસ એકના છેદમાં બેની ત્રણ ઘાત એટલે આઠ, તો સી બરાબર આઠ અહીંયા આવશે. સોળ ગુણ્યા આઠ, આઠ છ અડતાલીસ એટલે આઠ, ચાર વિદા આઠ એક આઠ ને ચાર બાર, એકસો અઠ્યાવીસ પ્લસ એક એટલે એકસો ને ઓગણત્રીસ આવે જ ભાઈ. ઓકે, નો પ્રોબ્લેમ, આ સી મળી ગયા સ્વેર અચળ, સ્વેર અચળ સી મળી ગયા. તો સમીકરણ એકમાં મૂકી દેવાય, ચાલો સમીકરણ એકમાં મૂકી દો. સમીકરણ એકની અંદર, એકની અંદર મૂકીએ તો એફ ઓફ એક્સ પ્લસ સી બરાબર એક્સની ચાર ઘાત પ્લસ વન અપોન એક્સની ત્રણ ઘાત છે, તો સી આ બાજુ જશે એટલે એફ ઓફ એક્સ બરાબર આવું થાય એક્સની ચાર ઘાત પ્લસ વન અપોન એક્સની ત્રણ ઘાત માઇનસ સી, અને કિંમત સી બરાબર એકસો ઓગણત્રીસના છેદમાં આઠ આવે છે, પ્લસ નિશાની આવે છે. ઓકે, તો અહીંયા આપણે લખી શકાય એક્સની ચાર ઘાત પ્લસ વન અપોન એક્સની ત્રણ ઘાત માઇનસ એકસો ને ઓગણત્રીસના છેદમાં આઠ. આ ફાઇનલી આપણું એફ ઓફ એક્સ થાય, સીની કિંમત મૂકી છે એકસો ઓગણત્રીસના છેદમાં આઠ. શોધો, ચાલો એક્સની ચાર ઘાત પ્લસ વન અપોન એક્સની ત્રણ ઘાત આ બેમાં છે, આમાં નથી, આલો દૂર, માઇનસ એકસો ઓગણત્રીસના છેદમાં આઠ એ સાચો જવાબ છે, માઇનસ એકસો ઓગણત્રીસના છેદમાં આઠ. રેડી? તો અહીંયા સુધી રાખશું, નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર પાછા નવા ટોપિક સાથે આપણે મળશું. ચાલો આવજો, થેન્ક યુ.